સલામત ગુજરાતના દાવાની અસલિયતનો ફુગ્ગો ફૂટી ગયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર 2012માં ગુજરાતમાં બળાત્કારના 473 કેસો નોંધાયા હતા, જ્યારે વર્ષ 2013માં આ કેસોની સંખ્યા વધીને 732 થઈ ગઈ હતી. વર્ષ 2012માં બળાત્કારના કેસો 63 નોંધાયા હતા, તે વધીને 2013માં 116 થયા હતા. આ જ પ્રમાણે સુરતમાં 2012માં બળાત્કારના કેસો 40થી વધીને 2013માં 73 કેસો થઈ ગયા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. NCRBના રિપોર્ટમાં એવું તારણ બહાર આવ્યું છે કે ગુજરાતમાં યુવતીઓ સૌથી વધુ પરિચિત ઓળખતા લોકોને જ સૌથી વધુ ભોગ બની છે. ગુજરાતમાં બળાત્કારના કુલ નોંધાયેલા 732 કેસોમાંથી 711 કેસો એવા છે કે જેમાં પીડિતા પરિચિતનો ભોગ બની હોય. રાજ્યમાં 152 કેસો એવા પણ નોંધાયા છે કે જેમાં યુવતીઓ પાડોશીનો શિકાર બની છે. 44 કેસોમાં સગાવાલા અને 17 કેસોમાં પરિવારના સભ્યોએ પણ યુવતીઓને હવસના ભોગ બનાવી છે. ભારતમાં વર્ષ 2013માં બળાત્કારના કુલ 33,707 કિસ્સાઓ નોંધાયા છે, જેમાં ગુજરાતમાં 732 કિસ્સાનો સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં બળાત્કારના કેસો વધતા એ વાત સાબિત થાય છે કે મહિલાઓ આજે અસલામત બની છે. સ્ત્રી અત્યાચારના ગુનાઓની ટકાવારીમાં ચિંતાજનક હદ એ વધારો નોંધાયો છે. આવો નજર કરીએ આંકડા ઉપર. 10-14 વર્ષની વયજૂથના બાળકો અમદાવાદમાં છે 6, રાજકોટમાં છે 2, સુરતમાં 15, વડોદરામાં 3, કુલ ગુજરાતમાં 35. વર્ષ 14-18 વર્ષ હોય તેવા અમદાવાદમાં છે 40, રાજકોટમાં 3, સુરતમાં 19, વડોદરામાં 7, જેનો કુલ આંક છે 164. 18-30 વર્ષની વચ્ચે અમદાવાદમાં છે 48, રાજકોટમાં 7, સુરતમાં 31, વડોદરામાં 4, અને કુલ આંક છે 385. 30-50 વર્ષ વચ્ચે અમદાવાદમાં 15, રાજકોટમાં 2, સુરતમાં 5, વડોદરામાં 3, અને જો આખા ગુજરાતની વાત કરીએ તો તેનો આંક છે 78. ભાજપના સત્તાધીશો અને પોલીસ સલામત ગુજરાતનું ગાણું ગાય છે. કાયદા વ્યવસ્થાની આટલી હદે સ્થિતિ કથળતી હોવા છતાંય ગુજરાત મોડેલના વિકાસની વાતો કરીને લોકોને ભ્રમમાં રાખવાની મથામણ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.